ઇચ્છાપુર જીઆઈડીસી ના પેન્સિલના કારખાનેદારને બજાજ ફાઇનાન્સમાંથી મોર્ગેજ વિનાની ₹45 લાખ ની લોન આપવાની લાલચ આપી ભેજા બાજુએ લોન પ્રોસેસ ફી થી લઈ અલગ અલગ ચાર્જીસના નામે કુલ રૂપિયા ₹19.39 લાખ પડાવી લીધાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ હતી જે મામલે પોલીસે દીપતેજિત સરકાર નામના આરોપીને પકડી પાડ્યો છે ઈચ્છાપુર જીઆઈડીસી ના આરજેડી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પેન્સિલ બનાવવાનું કારખાનું ધરાવતા જીતેન્દ્ર નરેન્દ્ર મુજપરા એ મોર્ગેજ વિનાની લોન માટે મિત્ર સંજય રત્ના કહેવાથી બંગાળી ન્યૂઝપેપરના કટિંગમાં જણાવેલ મોબાઈલ નંબર નાઇન એટ સેવન ફોર ટુ ફોર સેવન સિક્સ ફોર સેવન પર ફોન કર્યો હતો ફોન પર સાયના મિત્ર નામથી વ્યક્તિએ વાત કરી રૂપિયા પિસ્તાલીસ લાખ ની લોન આપવાની લાલચ આપી નિયમ મુજબ કેટલીક ફી ભરવાનું કહ્યું હતું જેથી તે ફી ભરવાની તૈયારી દર્શાવતા ટેક્સ મેસેજ અને પર જણાવેલા યુકો પ્રોસેસિંગ ફી પેટે પચીસ હજાર ભર્યા બાદ તારીખ બાર મે થી છ જૂન બે હજાર અઢાર સુધી માં અલગ અલગ ચાર્જીસના ના નામે રૂપિયા છ લાખ બોતેર હજાર ભર્યા હતા ત્યારબાદ બજાજ ફાઈનાન્સ સર્વે

ટ્રાન્સફર કરવા કહ્યું હતું પરંતુ લોન ના પૈસા જતીન ના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા ન હતા જેથી પોતાની સાથે મિત્ર અને સરકાર વિશ્વાસ ભેજેબાજ લોન ની લાલચ આપી પડાવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથક માં નોંધાઈ છે જે મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપી દીપકજીત આશીષ રંજ સરકાર ધરપકડ કરી છે કેમેરામેન સાબિત સૈયદ સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત